પહેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 4 વિષય ગણિત સેમેસ્ટર 2 પહેલો સેમેસ્ટર કા આપણે ભણી ચૂક્યા છે બરાબર છે તો સેમેસ્ટર 2 માં આપણે ચેપ્ટર 9 અર્ધુ અને પા અર્ધુ કોને કહેવાય પા કોને કહેવાય ટૂંકમાં કોઈ પણ વસ્તુ હોય એને આપણે ભાગ પાડીએ તેને શું કહેવાય એના વિશે આપણે સમજૂતી મેળવશું બરાબર છે સમજૂતી તમારી સામે આપેલી છે કોઈ પણ વસ્તુના બે સરખા ભાગ કરીએ તો દરેક ભાગ આખી વસ્તુનો અડધો ભાગ કહેવાય એક્ઝામ્પલ તરીકે કોઈ પણ વસ્તુ હોય બરાબર છે આપણે અહીંયા ગોળ દોર્યું બરાબર ગોળ આપણે આખા આપણે શું છે આખી વસ્તુ છે તો અહીંયા શું કીધું છે કોઈ પણ વસ્તુના બે સરખા ભાગ કરીએ આ એક વસ્તુ જ છે એક્ઝામ્પલ તરીકે તમે નોટ કરો કે આ કઈ વસ્તુ છે એક્ઝામ્પલ તરીકે સફરજન છે બરોબર છે સફરજન તો સફરજન કેવું છે અત્યારે આખું સફરજન છે આખું એપલ છે તો એના બે સરખા ભાગ કરી બે સરખા ભાગ કરી આપણે આખા સફરજનના બે સરખા ભાગ કરીએ તો આપણે આ જે ભાગ મળ્યો છે બરોબર છે એક સફરજનના બે ભાગ કરતા આપણે કેટલા ભાગ મળશે બે ભાગ મળે અડધા તો આપણે આ જે ભાગ મળ્યો તેને અડધો ભાગ કહેવાય કોઈ પણ વસ્તુના બે સરખા ભાગ કરીએ તો દરેક ભાગ આખી વસ્તુનો અડધો ભાગ કહેવાય વસ્તુ કેવી છે આખી ભાગ કેવો અડધો ભાગ કેટલા પડશે તો બે બીજો પોઈન્ટ કોઈ પણ વસ્તુના ચાર સરખા ભાગ કરીએ તો દરેક ભાગ આખી વસ્તુનો ચોથો ભાગ કહેવાય અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો મેં તમને પહેલા જ વાત કરી સફરજન છે એલા વેલાના આપણે એને કેટલા ભાગ કર્યા અડધો ભાગ એટલે કેટલા ભાગ મળ્યા આપણે બે બે ભાગ મળ્યા તો કેટલા આખી વસ્તુનો અડધો ભાગ મળ્યો અડધા સ્વરૂપે આપણે બે ભાગ મળ્યા હવે કેટલા ભાગ કરવાના છે તો ચાર ભાગ આપણે કરીએ બરોબર છે તો એક સફરજનનો ચોથો ભાગ એક આખું સફરજન છે એનો આપણે આ શું મળ્યો ચોથો ભાગ કોઈ પણ ટુકડો આપણે લઈએ તો આપણે ટુકડા સ્વરૂપે કેટલા મળશે ચાર ટુકડા મળે તો કોઈ પણ વસ્તુના ચાર સરખા ભાગ કરીએ તો દરેક ભાગ આખી વસ્તુનો ચોથો ભાગ કહેવાય ચોથો ભાગ કહેવાય એને શું કહેવાય એક ચતુર્થાંશ વંચાઈને એક ચતુર્થાંશ અને લખાય એકના છેદમાં ચાર એક એટલે આખી વસ્તુ એક સફરજન એક આખું હતું એટલે આપણે એક લખ્યા અને એના કેટલા ટુકડા કર્યા આપણે તો ચાર ટુકડા કર્યા એટલે કે કેટલા આવશે ચાર એક ચતુર્થાંશ લખાય એક ચતુર્થાંશ અને બોલશું આપણે લખાય એકના છેદમાં ચાર અને બોલશું આપણે એક ચતુર્થાંશ બરોબર છે અને અહીંયા જે ભાગ આપણે કર્યો તો પહેલા વહેલા અડધો ભાગ કર્યો હતો આપણા ગોળ ચક્કર છે બરાબર છે અડધો ભાગ કર્યો હતો તેને એક દ્વિતીયાંશ એક તૃતીયાંશ એને બોલાય અને એકના છેદમાં બે લખાય બરાબર છે બે ના છેદમાં ચાર બે ચતુર્થાંશ એટલે કે એક વસ્તુના ચાર સરખા ભાગમાંના બે ભાગ તેને અડધો ભાગ પણ કહેવાય બે ના છેદમાં ચાર ભાગ કોઈ પણ વસ્તુ છે બે છે એક અને બે અહીંયા જોયું તમે એક અને બે બરાબર છે બે કુલ ભાગ કેટલા પડે છે એના તો ચાર છેદ ઉડાડતા બે કુ બે બે દુ ચાર તો જવાબ સ્વરૂપે આપણે શું મળે એક દ્વિતીયાંશ એટલે ટૂંકમાં એને અડધો ભાગ પણ કહેવાય છેલ્લો આપણે આપ્યું ત્રણ ચતુર્થાંશ એટલે કે એક વસ્તુના ચાર સરખા ભાગમાંના ત્રણ ભાગ તેને પૂર્ણ ભાગ પણ કહેવાય એક ચતુર્થાંશ એના ચાર સરખા ભાગમાંના ત્રણ ભાગ તેને પૂર્ણ ભાગ પણ કહેવાય ચાર સરખા ભાગ જો એક સફરજન એક્ઝામ્પલ તરીકે આપણે સફરજન લીધું હતું બરોબર છે ને ચાર ભાગ કર્યા હતા કેટલા કર્યા હતા ચાર એમાંથી કેટલા ભાગ લઈ લેવાના કહે છે આપણે એક બે અને ત્રણ આ ત્રણ ભાગ લઈ લેવાના કહે છે બરોબર છે ત્રણ ભાગ લઈ લેવાના એક ભાગ ખાલી રાખવાનો ત્રણ ભાગ લેવાના કીધા તમને કેટલા કીધા એને ત્રણ ચતુર્થાંશ ત્રણ ભાગ આખા એક બે ત્રણ ત્રણ આખા અને એક ભાગ કોરો કુલ કેટલા થયા હતા ચાર ત્રણ ના છેદમાં ચાર અને પૂર્ણો ભાગ પણ તરીકે ઓળખવામાં આવે છે એક ચતુર્થાંશ તમને આપેલું છે એક દ્વિતીયાંશ આપેલું છે અને ત્રણ ચતુર્થાંશ હજી સમજ ના પડે તો હજી સમજી લો એક દ્વિતીયાંશ એટલે કે અડધો ભાગ કોઈ પણ સફરજન છે બરોબર છે
એનો અડધો ભાગ બે સરખા ભાગ પડે ને એક દૃત્યાંશ તરીકે ઓળખવામાં આવે ટૂંકમાં કે એને દૃત્યાંશ કહેવાય એક્ઝામ્પલમાં તમે સમજ માટે છે પછી તમને કીધું હોય એક ચતુર્થાંશ કીધું તો એક સફરજન સફરજન એક છે પણ એના કેટલા ભાગ કરવાના છે ચાર એક બે ત્રણ ને ચાર ચાર ભાગ કરતા તમને શું મળશે એક ચતુર્થાંશ અને ત્રણ ચતુર્થાંશ એ બોલે ત્રણ ભાગ અને ચાર ત્રણ ભાગ હોય પૂરેલા હોય ત્રણ ભાગ તમને જે હોય એ માંગ્યા હોય બરોબર છે અને ચાર કુલ ટોટલ એના ભાગ એટલે ત્રણ ચતુર્થાંશ એ ઉપરથી આપણે એક દાખલો આપેલો છે દાખલો સમજૂતી માટે છે આપણે સમજશું એક કોળાનો એક ચતુર્થાંશ ભાગની કિંમત રૂપિયા દસ હોય તો આખા કોળાની કિંમત રૂપિયા ખાલી જગ્યા એક કોળાના કેટલા આપ્યા છે આપણે એક ચતુર્થાંશ ભાગની કિંમત રૂપિયા દસ આપી છે કેટલી આપી છે દસ અહીંયા લખાય કે એક કોળાના એક ચતુર્થાંશ ભાગની કિંમત એક ચતુર્થાંશ ભાગની કિંમત કેટલી આપી છે તો દસ આપી છે તો આખા કોળાની કિંમત કેટલી તો આપણે પહેલા પહેલા તો કોળું દોરશું સમજૂતી માટે એક કોળા જેવું બનાવશું બરાબર છે સમજૂતી માટે એક કોળો છે ગોળ છે અહીંયા સમજો એક કોળાના એક ચતુર્થાંશ ભાગની કિંમત દસ હોય એક ચતુર્થાંશ ભાગ એટલે ચાર ભાગ કરી દેવાના ત્યારે એક ચતુર્થાંશ થાય ને આ એક આખું કોળું એનો ચતુર્થાંશ ભાગ એટલે ચાર એક બે ત્રણ ને ચાર એટલે એક ભાગની કિંમત કેટલી આપી છે આપણે દસ રૂપિયા કેટલી રૂપિયા આપી છે દસ રૂપિયા એક ભાગની કિંમત દસ રૂપિયા આપી હોય તો આખા કોળાની કિંમત કેટલી આખા કોળાના કેટલા ભાગ પડ્યા ચાર ભાગ પડ્યા બરોબર એક કોળાની કિંમત કેટલી આપી દસ ખબર ન પડે તો આ રીતે કરાય એક ચતુર્થાંશ વત્તા એક ચતુર્થાંશ વત્તા એક ચતુર્થાંશ વત્તા એક ચતુર્થાંશ એક ભાગની કિંમત દસ આપી છે તો ચાર ભાગની કિંમત કેટલી થાય એટલે ટૂંકમાં આખા કોળાની કિંમત થાય કેટલી થાય કે આની દસ હોય આ ભાગની દસ હોય અને આ ભાગની દસ હોય બરોબર છે દસ વત્તા દસ વત્તા દસ વત્તા દસ બરાબર કેટલો જવાબ આવશે ચાલીસ દસ વત્તા દસ વત્તા દસ વત્તા દસ બરાબર કેટલા થશે ચાલીસ એમ ન સમજ પડે તો હાવ ઇઝી રીત તરીકે ઓળખાવું હાવ છે એ રીત એક કોળાના ચતુર્થાંશ ભાગની કિંમત રૂપિયા દસ હોય એક ચતુર્થાંશ એક કોળાના ચોથા ભાગની કિંમત આ ગોળાના ચોથા ભાગની આટલા ભાગની કિંમત જ દસ રૂપિયા છે બરોબર છે દસ રૂપિયા છે તો ભાગ કેટલા આપણે પડ્યા છે આ બીજી રીત છે બરોબર છે એક ભાગની કિંમત દસ રૂપિયા છે ભાગ કુલ કેટલા છે એક બે ત્રણ ચાર તો દસ ગુણ્યા ચાર બરાબર દસ ચો ચાલીસ આ સ્વરૂપે પણ તમે જવાબ લખી શકો છો બીજી રકમ આપી છે વિદ્યાર્થી મિત્રો કે એક કોળાના એક દૃત્યાંશ ભાગની કિંમત રૂપિયા દસ હોય તો સંપૂર્ણ કોળાનો ભાવ રૂપિયા ખાલી જગ્યા એક કોળાનો અડધા ભાગની કિંમત આપણે આપેલી છે અડધા ભાગની તો ખબર પડે ને કે કેમ થાય આ કોળો આપ્યું છે એક્ઝામ્પલ તરીકે એનો અડધો ભાગ આ એનો અડધો ભાગ છે બરાબર છે અડધો ભાગ બંને બાજુના સરખા ભાગ એનો અડધો ભાગ કે એમાં અડધા ભાગની કિંમત આપણે રૂપિયા દસ આપી છે અડધા ભાગની કિંમત કેટલી આપી છે દસ તો અહીં આપણે જોઈશું એક કોળાના એક દૃત્યાંશ ભાગની કિંમત રૂપિયા દસ હોય ખબર ન પડે તો એક દૃત્યાંશ એને વત્તા એક દૃત્યાંશ બરોબર છે તો એક ભાગની કિંમત દસ આપી હોય તો બીજા ભાગની કિંમત કેટલી હોય દસ સંપૂર્ણ કોળાની કિંમત બંને સરખું છે બરોબર છે તો દસ વત્તા દસ દસ વત્તા દસ બરાબર ને જવાબ સ્વરૂપે કેટલા મળશે વીસ એમ ખબર ન પડે તો હજી આપણે કરશું એક કોળાના એક દૃત્યાંશ ભાગની કિંમત રૂપિયા દસ હોય એક કોળું આપેલું છે બરોબર છે એના એક દૃત્યાંશ એટલે કે અડધા ભાગની કિંમત કેટલી આપી છે દસ રૂપિયા બીજી રીત છે અડધા ભાગની કિંમત દસ રૂપિયા આપી છે તો સંપૂર્ણ કોળાના ભાવના રૂપિયા કેટલા થાય તો સંપૂર્ણ કોળાના કેટલા ભાગ પડી જાય તો બે દસ ગુણ્યા બે બરાબર વીસ જવાબ સ્વરૂપે આપણે કેટલા મળશે વીસ તો અડધું અને પા બરાબર છે અત્યારે મેં તમને સમજૂતીમાં તો પહેલાં બધી સમજૂતી સમજાવી કે કોને અડધું કહેવાય કોને પા કહેવાય કોને ચતુર્થાંશ ભાગ કહેવાય કોને ત્રણ ચતુર્થાંશ ભાગ કહેવાય કોને દ્વિતીયાંશ ભાગ કહેવાય એ પણ મેં તમને બે એક્ઝામ્પલ પણ આપ્યા આની વર્કશીટ તમને તમારા મોબાઈલની અંદર જ આવી જશે એ પ્રમાણે તમારે હોમવર્ક કરવાનું રહેશે બરાબર છે અને આ વિડીયો જોઈ અને આખે આખી સમજૂતી મેળવવાની રહેશે બરાબર થેન્ક યુ વેરી મચ